નમસ્કાર વંદે માતરમ હું પટેલ હેમાગીરી શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ગુજરાતી માધ્યમમાં 12 ધોરણમાં મારી ફરજ બજાવું છું બાળ મિત્રો આજે આપણે ઇંગ્લિશ વિષય શીખીશું ઇંગ્લિશમાં શું શીખવાના છે નંબર્સ ઓકે તો ચાલો આપણે નંબર્સ જોઈશું કે પાછળના નંબર્સ લખો આપણે પાછળના નંબર્સ લખવાના હોય ત્યારે આપણે કેવી રીતે લખવાના છે બોલીને તો આ કેટલા લખેલા છે પહેલા તો આપણે નંબર્સને ઓળખવા પડે કેટલા લખેલા છે 3 તો આપણે બોલીશું 1 2 3 પછી આવશે 4 હવે છે 6 તો 4 5 6 પછી કેટલા આવશે 7 પછી છે નીચે કેટલા લખેલા છે જોઈએ આપણે નંબર્સ કેટલા છે 9 તો 9 પછી કયા નંબર સાથે લખવાનો છે 10 1 0 10 આપણે પાછળના નંબર્સ લખ્યા એમાં 3 પછી 4 6 પછી 7 9 પછી 10 હવે છે 11 11 11 પછી કેટલા આપણે બોલીએ 11 12 તો 12 કેવી રીતે લખાય 1 2 12 હવે છે 15 1 5 15 તો 15 પછી કેટલા આવશે 11 12 13 14 15 આપણે લખીશું 15 પછી આવશે 16 તો 15 પછી 16 હવે છે 4 તો 1 2 3 4 પછી 5 આપણે અહીં 5 લખીશું ત્યારબાદ છે 7 તો 1 2 3 4 5 6 7 પછી 8 આપણે અહીં લખીશું 8 હવે છે 12 1 2 12 11 12 13 તો આપણે 12 પછી કયો નંબર આવે 13 13 આપણે લખી દઈશું ઓકે તો જો 3 પછી 4 6 7 9 10 11 12 15 16 4 5 7 8 12 13 હવે આપણે આગળ જોઈશું કે ચિત્ર ગણી નંબર્સ લખો તો બાળ મિત્રો આપણે ગણિતમાં જ્યારે ચિત્રો ગણીએ છીએ ત્યારે આપણે 1 2 3 4 5 એવી રીતે ગણીએ છીએ તો જ્યારે આપણે ઇંગ્લિશના વિષયમાં આપણે નંબર્સ ગણવાના હોય ચિત્ર ગણવાના હોય ત્યારે આપણે 1 2 3 બોલીશું હવે આપણે જોઈશું એપલ એટલે કે સફરજન તો કેટલા છે તો આપણે એને ગણીશું 1 2 3 કેટલા છે 3 તો બાળ મિત્રો અહીં આપણે લખીશું 3 તો 3 કેવી રીતે લખવાનો તે આપણે યાદ રાખવું પડશે આ રીતે 3 લખવાનો છે જો બાળ મિત્રો આ રીતે આપણે લખીએ તો એને રગડે 3 કહેવાય પણ આ છે 3 આવી રીતે લખાય હવે છે ત્રિકોણ એને આપણે ગણીશું 1 2 3 4 5 કેટલા છે 5 તો આપણે અહીં 5 લખીશું તો પહેલા આપણે એપલ એટલે કે સફરજન ગણાય કેટલા થયા તો કે 3 હવે આપણે ત્રિકોણ ગણ્યા તે લખી દીધા 5 હવે છે ગ્લાસ તો કેટલા છે 1 2 3 4 કેટલા થયા 4 તો આપણે અહીં લખીશું 4 તો બાળ મિત્રો જ્યારે પણ આપણે બુકમાં લખીએ નોટમાં લખીએ તો સરસ મજાની ત્રણ લાઈનમાં ઉપરની લાઈનમાં જ આપણે લખવાનું છે સરસ રીતે હવે આપણે ચોરસ ગણીશું 1 2 3 4 5 6 7 8 કેટલા છે 8 તો આપણે અહીં 8 લખીશું ત્યારબાદ નીચે જોઈએ બોર્ડ છે કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કેટલા થયા 12
અને ચિત્ર ગણીને અંક પણ સોરી નંબર્સ પણ લખ્યા છે. તો બાળ મિત્રો આ તો છે ને અંગ્રેજી વિષયમાં આલ્ફાબેટ પણ આવે, પણ આલ્ફાબેટનો વિડિયો આપણે આગળ જોઈ ગયા છે એટલે આજે આપણે નંબર્સ જોયા છે. તો તમે પણ સરસ રીતે નંબર્સ બોલી બોલીને પાછળના આગળના અને ખાના પૂરતી એ સરસ રીતે નોટમાં લખજો. થેન્ક યુ.